નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સ્થિતિ. ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે આજે અમદાવાદ અને તેને આવકારવા માટે અમદાવાદ સજ્જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તેઓ આવશે. ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પ અમદાવાદ ખાતે પહોંચશે. ટ્રમ્પને આવકારવા માટે ભારે ઉત્સાહ અમદાવાદવાસીઓમાં જોવા મળી રહ્યો છે. ભારત આવનાર 7મા યુએસ પ્રમુખ છે અને અમદાવાદની મુલાકાતે આવનાર 5મા રાષ્ટ્ર અધ્યક્ષ તેઓ છે, ત્યારે અમદાવાદ તેને આવકારવા માટે ઉત્સુક છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે મોટેરા સ્ટેડિયમની અંદરના દ્રશ્યો છે. સિક્યોરિટી ચેક કરવામાં આવી રહ્યું છે. વિશ્વની મહાન હસ્તી જ્યારે આવી રહી છે ભારત, તેમાં પણ અમદાવાદ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં જે બન્યું છે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે, ત્યારે તેમની સુરક્ષાને લઈ કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે અત્યારે સિક્યોરિટી ચેક કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ લોકો છે તે ઉમટ્યા છે સ્ટેડિયમ બહાર. અમારા સહયોગી સંધ્યા ઉપસ્થિત છે. સંધ્યા, લોકો કેટલી માત્રામાં આજે આવ્યા છે અમદાવાદ વાસીઓમાં કેટલો ઉત્સાહ છે ટ્રમ્પને આવકારવા માટેનો, લોકોનું શું કહેવું છે? જી, લોકો ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને દૂર દૂર સુધી લોકો જ લોકો અહીંયા દેખાઈ રહ્યા છે. નારા પણ સંભળાઈ રહ્યા છે, પરંતુ જોવાની વાત એ છે કે એક તરફની જે લાઈન અહીંયા દેખાઈ રહી છે તે લોકો પાસે પાસિસ છે, પરંતુ બીજી તરફ અહીંયા જે ઉપરની સાઈડ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે તેમની પાસે પાસ નથી, અને જેને લઈને ક્યાંક તેઓ નિરાશા પણ છે. આપ કાંસે આયે? મેં બનારસ ઉત્તર પ્રદેશ સે આયા હું. અચ્છા, પાસ હે આપકે પાસ? પાસ હે, લેકિન મેરે લડકે કા નહીં, એક પાસ હે મેરે પાસ. એક પાસ હે તો ફિર એન્ટ્રી તો એક હી કો મિલેગી? લડકા નહીં જા પાયેગા ના મેરા, એટલે મેં નહીં જા રહા હું. અરે તો એસે કેસે પિતા હે, બચ્ચે કો ભેજ દીજીએ, આપ રહે જાઈએ. બચ્ચે ચલા રહે ઘર મેં. તો આવા પણ લોકો છે. આપ કહાં સે આયે? મુંબઈ સે. મુંબઈ સે આયે જી. ઓર પાસ મિલા આપકો? પાસ નહીં મિલા. યહાં પે પેન કાર્ડ આધાર કાર્ડ બતાયા ગયા, લેકિન મિલા નહીં અપને કો. બહોત દુખ કી બાત હે. इतना जनता जा रही है इसके लिए बहुत तकलीफ हो रही है कि हमको भी जाना मांगता था, और कुछ तो कुछ वीआईपी व्यवस्था रखना चाहिए था. कोई मुंबई से है, कोई વારાણસી છે, એવી અલગ વ્યવસ્થા પણ રાખવી જોઈતી હતી તેવું તેઓ કહી રહ્યા છે. પરંતુ જેની પાસે પાસ છે તેઓ અત્યારે ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, અને ખાસ કરીને અહીંયા તિરંગા દેખાઈ રહ્યા છે. મહિલાઓ આવી રહી છે, યુવાનો આવી રહ્યા છે, ઘણા કોલેજિયન્સ છે, અને તેઓ સ્ટુડન્ટ્સને પણ ખાસ અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. કઈ કોલેજ? ડીડીઆઈટી. અચ્છા, કેટલા ઉત્સાહિત છે? ત્યાંથી કોણ કોણ રવાના થઈ રહ્યું છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ? હું અત્યારે આપને એક ડેલિગેશન બતાવવા માંગીશ કે આ તમામ લોકો જે સુરતના છે, સુરત જ્વેલરી એસોસિએશન સાથે સંકળાયેલા છે, અને અહીં ખાસ ટ્રમ્પના ટીશર્ટ પહેરી એક થીમ ડ્રેસિંગ આવ્યા છે, અને ખાસ કરીને નમસ્તે ટ્રમ્પના ટીશર્ટ છે તેમના દ્વારા છપાવવામાં આવ્યા છે, અને ખાસ ઇન્વિટેશન મળ્યું છે તેમને, અને આમંત્રણથી તેઓ અહીં આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, ખાસ ટીશર્ટ છપાવવાનો શું મતલબ? અમે સુરતથી આવી રહ્યા છીએ, અને અમારો વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના બધા કમિટી મેમ્બર સભ્યો છે. અમને ખાસ તો મોદી ઉપર એટલી બધી અમને ઓલી છે કે જેથી કરીને કે એટલી જો આપણા દેશ માટે એટલી જો મહેનત કરતા હોય અને મહાસત્તાને અહીંયા આપણે ગુજરાત અને એમાં અમદાવાદ લાવતા હોય, તો અમે પણ શું કામે એમની સાથે ન રહીએ અને એને શું કામે પ્રોત્સાહન ન આપીએ. એટલે અમને એવો વિચાર આવ્યો કે એટલી જો કરતા હોય તો આપણે એની સાથે રહેવું જોઈએ અને એને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ, અને એમના ટીશર્ટ આપણે અમે એમ કીધું છપાવી અને બધા ટીશર્ટ પહેરી, અને પછી આપણે અમદાવાદ જીટીસી ગ્રાઉન્ડમાં જઈએ અને એમની સાથે ઉદ્યોગ ધંધાને કઈ રીતે બુસ્ટઅપ મળે, શું કહેશો, આ મિત્રતાને કઈ રીતે જોવો છો? આ મિત્રને અમે બહુ મોટો હોપ રાખી રહ્યા છીએ કે જ્યારે દુનિયાની બે મોટી લોકશાહીના બે મોટા નેતા જ્યારે મળતા હોય ત્યારે એવું લાગે છે કે આગામી વર્ષોમાં આપણો દેશ ખૂબ પ્રગતિ કરશે, અને અમારા જ્વેલરી ઉદ્યોગને પણ ખૂબ જ મોટા બેનિફિટ મળશે અને ખૂબ જ પ્રગતિ કરીશું એવી અમને આશા છે. અને જે આ ટીશર્ટની પ્રેરણા અમે મોદી સાહેબની જે અવનવું કરવાની જે એમની જે કેટલો ઉત્સાહ, શું કહેશો આ કાર્યક્રમને લઈને? ઉત્સાહ માટે જેટલું બોલે જી. બિલકુલ અરીન. તો બીજી તરફ જ્યારે ટ્રમ્પ ગાંધી આશ્રમ જવાના છે એરપોર્ટથી સીધા, ત્યારે અમારા સહયોગી મયુર માકડિયા ગાંધી આશ્રમ પર છે. જે મયુર, કેવા પ્રકારની તૈયારીઓ ગાંધી આશ્રમ પર? Oh.
અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે તેમના સ્વાગતની અંદર બહારની તરફ એ ઋષિ મુનિઓ એ આવેલા છે. આ ઋષિ મુનિઓ છે એ મંત્રોચ્ચાર કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરશે. તેમની સાથે જ વાત કરીએ. ક્યાંથી આવો છો અને કેટલા ઋષિ મુનિઓ તમે લોકો અહીં આવો છો? અમે શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠથી આવીએ છીએ અને 350 ઋષિકુમારી આવીએ છીએ. નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ શ્રી ટ્રમ્પભાઈનું સ્વાગત કરવા આવ્યા છીએ. અમે સંસ્કૃતના વેદોના મંત્રોથી એને ખૂબ સારા આશીર્વાદ આપશું અને આવું ને આવું નરેન્દ્રભાઈ કાર્યક્રમ કરતા રહે અને આવી રીતે ભારત દેશનું આગળ વધતા રહે એ માટે અમે વેદના મંત્રોનું ઉદઘાટન કરવા અહીં આવ્યા છીએ. કઈ રીતે સંસ્કૃતના મંત્રો ઉચ્ચારી અને તમે સ્વાગત કરશો? થોડા શ્લોક ગાઓ. હરે ઓમ બદરામ પછી મા વ્યાજે મહી દેવિતા જદાયુ સતમીનુ શરદો અંત્ય દેવા ચત્રાન ચક્રા ધર સંતનુ નામ પુત્રાસો ચત્રા પિતરો ભવંતિ માનો મધ્યારી કથા ઈળકંતો. ચોક્કસ આ રીતે આ જે ઋષિ મુનિઓ છે તે સ્વાગત કરવાના છે. સાથે જ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો મોટી સંખ્યાની અંદર આ ઋષિ મુનિઓ છે અને તેમના હાથની અંદર અમેરિકા અને ભારત બંને દેશોના આ ફ્લેગ છે. એટલે કે ભારત અને અમેરિકાની મૈત્રી હવે વૈશ્વિક રીતે ખૂબ પ્રબળ થઈ રહેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચેની આ જે ભાઈબંધી છે તે વિશ્વ સ્તરે હવે એક નવી પરવાન ચડવા જઈ રહેલું છે. ત્યારે ચોક્કસ આ ઋષિ મુનિઓ છે તે વેદ અને તેના જે સંસ્કૃત મંત્રોચ્ચાર છે તેના દ્વારા તેમનું સ્વાગત કરશે અને અહીં અભિવાદન કરશે. કેમેરામેન નિલેશ સોસા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી. બિલકુલ, તો ટ્રમ્પ અને મોદીની દોસ્તીનો દમ આજે અમદાવાદમાં જોવા મળશે અને થોડી જ મિનિટોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદમાં હશે ત્યારે અમદાવાદવાસીઓ તેમને આવકારવા માટે આતુર છે. એરપોર્ટ પર ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. તો બીજી બાજુ મોટેરા સ્ટેડિયમના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને લોકો એક ઝલક જોવા માટે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને જોવા માટે અહીંયા આવ્યા છે. કારણ કે અમદાવાદ માટે આ મહત્વપૂર્ણ દિવસ છે કે વિશ્વની બે મહાન હસ્તીઓ આજે અમદાવાદની આંગણી તેના મહેમાન બનવા જઈ રહી છે. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાની પણ કોઈ ચૂક ન રહે તે માટે અત્યારે સઘન સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત અને યુએસ બંને સિક્યોરિટી એજન્સીઓ છે તેઓ ચકાસણી કરી રહી છે. થોડી જ વારમાં પ્રધાનમંત્રી રવાના થશે. ટ્રમ્પના આગમન પહેલા તેઓ અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર ભારે ઉત્સાહ છે. 1000થી વધારે જે કલાકારો છે તે એરપોર્ટ પર સ્વાગત કરવાના છે. પ્રધાનમંત્રી થોડી જ વારમાં દિલ્હીથી રવાના થશે. સ્ટેડિયમમાં બંને બાજુ બંને મહાનુભાવો માટે મંચ બનાવવામાં આવ્યો છે. ટ્રમ્પના આગમન પહેલા પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચી જશે અને ત્યારબાદ એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે કલાકારો દ્વારા ખાસ નૃત્ય કરવામાં આવશે, તેમનું સ્વાગત કરવામાં આવશે. પ્રધાનમંત્રી તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ જે પ્રમાણે અનેક જે મહાન હસ્તીઓ છે તેઓ અહીં આવી રહ્યા છે, ત્યારે અભિનેતા અમિતાભ બચ્ચનની વેશભૂષા સાથે એક જે વ્યક્તિ આવ્યા હતા તેની સાથે અમારા સહયોગીએ વાત કરી. આવો સામે સ્ટેડિયમની બહાર નિત નવા રંગ જોવા મળી રહ્યા છે અને એક આ નવો રંગ છે. પહેલા તો હું કેમેરામેનને કહીશ કે પેન કરીને બતાવે કે કોણ છે આપણી સાથે. જી હા, અસલી બચ્ચન તો નથી પરંતુ બચ્ચનના ગેટઅપમાં છે પિનાકીનભાઈ. શું કહેશો? બસ હું એટલું કહીશ કે આ સ્ટેડિયમની મને ઘણા ટાઈમથી જ્યારે બનતું હતું પણ મને ખ્યાલ નહોતો કે આ પાસ કઈ રીતે મળશે. પછી એન્ડમાં મને ખબર પડી કે ભાઈ અઠવાડિયા અગાઉ રજીસ્ટ્રેશન કરાવવું પડે. એટલે પાસ નથી તમારી પાસે? નથી મારી પાસે. મને કદાચ ખ્યાલ હોત, હું નહીં, ઘણા બધા એના અમદાવાદ છે, ગુજરાતના છે, એને કદાચ વાત મળી હોત કે ભાઈ એક લિંક હંમેશા હોય તો પબ્લિક રજીસ્ટ્રેશન કરી શકે છે મોબાઈલ. અત્યારે મોબાઈલથી સુવિધા સારી છે.
લોકોને ઇન્ફોર્મ પ્રોપર નથી કરવામાં આવ્યા, જેના કારણે ઘણા બધા લોકો એવા મળ્યા છે કે તેઓને ખબર જ નથી કે ક્યાં રજીસ્ટર કરાવું, કેવી રીતે કરાવું. હા, પ્લસ મેઇન વસ્તુ એ છે કે આ એક અનોખું સ્ટેડિયમ છે, એમાં ખાસ આપણને બાલ્કની મળે ને લાસ્ટમાં, અને નીચે બેસાડે ને તો એમ રમણાગમન પહેલા જે રીતે ઉત્સાહ છે, બીજી બાજુ અમદાવાદનો જે માહોલ છે તે આજે બદલાઈ ગયો છે, અને જાણે કે આખે આખું ભારત આજે અમદાવાદના રસ્તાઓ પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ ઇન્ડિયા રોડ શો ને લઈ દેશભરના તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ અમદાવાદના રસ્તાઓ પર રજૂ કરવામાં આવી રહી છે, બીજી બાજુ મોટેરા સ્ટેડિયમ છે ત્યાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે અને સૌ કોઈ નારા લગાવી રહ્યા છે. મોદી મોદીના નારા અહીંયા વધારે સંભળાઈ રહ્યા છે. અમારા સહયોગીઓ છે તે સતત જે માહોલ છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. એસબીઆઈ સર્કલ ખાતે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણતરીના કલાકોમાં અમદાવાદ ખાતે પહોંચવાના છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટથી ઉતરી મોઢેરા સ્ટેડિયમ જવાના છે. તે રસ્તાની વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ ઉપર બેરિકેડ મારી દેવામાં આવે છે, મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે તો અનિચ્છનીય ઘટના ના બને તેના માટે ખાસ કરીને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તેમનું જે રૂટ છે, રૂટ પર અમુક અંતરે અલગ અલગ રાજ્યોના કહી શકાય કે લોકનૃત્ય સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે 11 વાગ્યાની સાથે જ આ સમગ્ર વિસ્તાર જડબેસલાક. બિલકુલ, તો તૈયારીઓ જે પ્રમાણે થઈ રહી છે મહત્વપૂર્ણ સમાચાર. પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચશે. દિલ્હીથી તેઓ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી નીકળી ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થશે અને ત્યારબાદ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે. પ્રધાનમંત્રી દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે. આજે તેઓ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેઓ થોડી જ વારમાં આવશે. દિલ્હી એરપોર્ટથી પ્રધાનમંત્રી રવાના થઈ ચૂક્યા છે. ટ્રમ્પના આગમન પહેલા પ્રધાનમંત્રી એરપોર્ટ પર પહોંચી જશે, ત્યારબાદ તેઓ ટ્રમ્પનું સ્વાગત કરશે, ત્યાં ગાર્ડ ઓફ ઓનર અપાશે. અને આજે અમદાવાદને જે ઐતિહાસિક ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી છે કે વિશ્વની મહાસત્તાના મહાનાયકને તેઓ અમદાવાદ લઈને આવી રહ્યા છે અને વિશ્વ ફલક પર આજે ગુજરાતનો દમ દેખાશે, ભારતનો દમ દેખાશે. ત્યારે ભારતની એક છબી વિશ્વ સ્તર પર જે આજે એક અલગ ઉભરવા જઈ રહી છે તેને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. દિલ્હીથી તેઓ રવાના થઈ ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પહોંચી જશે અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત થશે. राष्ट्रपति डोनाल्ड ट्रंप और देश के प्रधानमंत्री नरेंद्र मोदी मोटेरा स्टेडियम में आने वाले हैं. वहां पे उनका एक कार्यक्रम है. आप देख सकते हैं किस तरह से लोग जो है वो अंदर जाने के लिए पास लेके लाइन में खड़े हुए हैं. कहीं ना कहीं लोगों को एक खुशी और एक उत्साह दिख रहा है. कैसा लग रहा है आप लोगों को? बहुत अच्छा, बहुत अच्छा. अरवली से, अरवली से एक हफ्ते से देख रहे. बिल्कुल, तो आप देख सकते हैं कि लोगों में उत्साह है और खास करके लोग जो है वो ट्रंप और नरेंद्र मोदी को देखने के लिए स्टेडियम में जा रहे हैं. आज उनका ये कार्यक्रम है, उस कार्यक्रम को लेके लोगों में जो उत्साह है वो अलग ही सीमा पे है. और कहीं ना कहीं जब 12 बजे के आसपास ट्रंप अहमदाबाद में आएंगे और उनका जो कार्यक्रम है वो शुरुआत होगा, लोग जो है धीरे धीरे आ रहे हैं, अलग अलग डिस्ट्रिक्ट में से आ रहे हैं गुजरात के, और पुलिस जो है सभी की तपा जो जांच है वो करके लोगों को अंदर जाने दे रही है. कैमरामैन प्रकाश के साथ नवीन झा, न्यूज 18 अहमदाबाद. એક તરફ લોકોમાં જે રીતે ઉત્સાહ છે, બીજી બાજુ આટલી વિશાળ જનમેદનીની વચ્ચે આટલા મોટા મહાનાયકો આવવાના હોય ત્યારે સુરક્ષાને લઈને પણ તમામ જે બંદોબસ્ત કરવામાં આવ્યા છે. એનએસજી કમાન્ડો દ્વારા સુરક્ષા ચેક કરવામાં આવી છે. તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે એનએસજી, એસપીજી, આરએફ તમામ ટુકડીઓ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને એનએસજી દ્વારા અત્યારે સુરક્ષાની જે ચકાસણી રોડ શો ના રસ્તા પર થઈ છે. વેલકમ બેક અમદાવાદમાં આજે થશે નમસ્તે ટ્રમ્પ. હજારો લોકો, લાખો લોકો આવી પહોંચ્યા છે સ્ટેડિયમ ખાતે અને રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની. અમારા સહયોગી
संध्या त्या लोगों ने साथ उपस्थित है। संध्या केवो माहौल लोगो शो कर दोनों देशों का समन्वय दिख रहा है। तो यहाँ पर आप देख सकते हैं कि एक तरफ इंडिया का फ्लैग है और दूसरी तरफ अमेरिका का फ्लैग है और यहाँ पर प्रिंट करके ये महाशय आए हैं और यहाँ पर एक पोस्टर भी लेकर आए हैं और लिखा है कैम चोर ट्रंप, ये दोस्ती हम नहीं तोड़ेंगे। अलियास लोगन साथ पर यह दिखाई, क्या कहेंगे आप? बहुत मेरा, मैं अहमदाबाद का हूँ, मेरा नाम अरुण हरियाणी है और मैं बहुत उत्साह हूँ। मेरे को ये डोनाल्ड ट्रंप और नरेंद्र मोदी का जो यहाँ पर मेरे को जो प्रोग्राम था, मेरे को कैसे भी बहुत उत्साह के हिसाब से मैं आया हूँ यहाँ। ये आइडिया कहाँ से आया आपको? मैं अहमदाबाद से। आइडिया ये आइडिया कहाँ से? नहीं, आइडिया तो मैंने अपने खुद से किया हुआ है, वो तो मैं खुद से किया। क्या सोच के आए थे आप? मैं ये सोच के आया था बस ये आगे कुछ अच्छा संदेश आ जाए भाई, आगे कुछ अच्छा था, जो हमारे जो पड़ोसी देश है उनको काफी कुछ सीखना चाहिए। अच्छा, यानी आप यहाँ पर कुछ ऐसा मैसेज देना चाहते हैं कि ये दोस्ती बनी रहे? दोस्ती यानी कायम दोस्ती बनी रही है, इसलिए मैंने ये गाना भी लिखा हुआ है, ये आप पढ़ सकते हो। जी, आपका नाम बता दीजिए। अरुण हरियाणी। जी, तो अरुण हरियाणी यहाँ पर आए हुए हैं और आप देख सकते हैं कि ये दोस्ती हम नहीं तोड़ेंगे। एक तरफ इंडिया का फ्लैग है, दूसरी तरफ अमेरिका का फ्लैग है और कुछ ये मैसेज देना चाहते हैं कि अमेरिका और इंडिया जो है वो दोस्त बने रहे। कैमरामैन प्रकाश के साथ संध्या पंचाल, न्यूज 18 नेटवर्क, मोटेरा स्टेडियम। तो जी प्रमाणे लोगों उत्साह तमे जोई रहा छो के अनेक प्रकार ना तेवो के मियाओ अजमावी रहा छे ने एक मैसेज आज आपी रहा छे। बीजी बाजू स्टेडियम नी अंदर ना दृश्यो छे के त्यां जे सुरक्षा एजेंसीओ छे तेना द्वारा चकासणी करवामां आवी रही छे, जे स्टेज बनाववामां आव्यो छे त्यां चकासणी करवामां आवी छे, जे प्रधानमंत्री अने ट्रम्प बंने आवशे अने बंने त्यां जे कार्यक्रम छे ते योजशे तेना माटे लोखंडी सुरक्षा व्यवस्था राखवामां आवी छे। बीजी बाजू लोको अत्यारे खूब ज आतुर छे, तेमने आवकारवा माटे आतुर छे। Rally event that he will be doing in Ahmedabad in Gujarat, and of course the bilateral meetings that will take place in Delhi afterwards. Of course this is meant to symbolize the visit of a US president. This is only the 8th visit ever by a US president to India. That itself is quite significant. President Trump is very notorious for not enjoying travel, not wanting to travel when he can help it. So the fact that he's coming halfway around the world for this visit is also significant. And of course there's substantive things that will be concluded. There's some expectations of progress on defense, possibly in other areas as well. So there's some announcements I think will be expected on the substantive side. Now, if we talk about, how symbolic it is for POTUS to go all the way to India, like you said, he doesn't like his travel, like long travels. He's going in with a 12-member delegation. તો એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં પહોંચી રહ્યા છે અમદાવાદ, ટ્રમ્પ સાથે તેઓ રોડ શોમાં ભાગ લેશે। અમદાવાદ એરપોર્ટ પર ભારે ઉત્સાહનો માહોલ છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રીને આવકારવા માટે એરપોર્ટ પર તેમનું સ્વાગત થશે, ત્યારબાદ ભવ્ય રોડ શો યોજવામાં આવશે। બીજી તરફ વિશ્વભરના લોકો એ જ વાત અહીંયા કહી રહ્યા છે કે આ દોસ્તી છે, આ મુલાકાત છે તે વિશ્વ ફલક પર ભારત માટે એક અલગ રીતે ઉભરી આવશે। અને વેપાર ક્ષેત્ર હોય, ડિફેન્સ ક્ષેત્ર હોય, અનેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કરાર થઈ શકે, ચર્ચાઓ થઈ શકે તેવી પણ વાત અહીંયા સામે આવી રહી છે। તો બીજી તરફ જે લોકો છે તેમાં ઉત્સાહ છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી છે તે એરપોર્ટ પર પહોંચશે। એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે। એરપોર્ટ પર તેમના સ્વાગત માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે। એરપોર્ટ પર જ્યારે પ્રધાનમંત્રી પહોંચશે ત્યારે તેમનું સ્વાગત થશે અને થોડી જ વાર બાદ ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ એરપોર્ટ પહોંચશે, ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાવી તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ બંને મહાનુભાવ એરપોર્ટથી રોડ શો કરશે। તો અમદાવાદ રાહ જોઈ રહ્યું છે મોદી અને ટ્રમ્પની, તમામ વિગતો અમે આપના સુધી પહોંચાડીશું, તમામ રંગ તમામ દ્રશ્યો આપને બતાવીશું। રોકાઈ એક નાનકડા બ્રેક માટે।